કોઈ બી માણસ કોઈ બી કાર્યમાં પછી ભૌતિક કાર્ય હોય સામાજિક કાર્ય હોય આધ્યાત્મિક કાર્ય હોય એમાં સફળ થતો હોય કે જીવનરૂપી કાર્યમાં માણસ સફળ કે સુખી થાતો હોય એમાં ચાર કારણો હોય છે એક તો સૌથી પહેલું પોતાનો પુરુષ પ્રયત્ન માણસે દિલથી મહેનત કરવી જોઈએ પુરુષ પ્રયત્ન કરવો જોઈએ એમાં આળસનો રાખવી જોઈએ દિલ દગડાઈનો કરવી જોઈએ અને મહેનત તો દિલથી કરવી જોઈએ હા ઉપર ઉપરથી નહીં કોઈને દેખાડવા કે આમ જરા જરા નહીં દિલથી માણસે જે પોતાની ડ્યુટી હોય જે પોતાનું કર્તવ્ય હોય જે પોતાનું કાર્ય હોય એમાં દિલથી મહેનત કરવી એમાં છે જે ક્યારેય કસર ન રહેવા દેવી જો અમારા વક્તાઓ હોય ને તો એને બી એવું હોય કે એ આમ માહોલ જોઈને કથા કરતા હોય મારું મને પહેલેથી ભગવાને એ એ રીતનું માઇન્ડ દીધું છે કે પાંચ હજાર માણાં હોય તોય ભલે ને પચાસ માણા હોય તોય ભલે કથા તો દિલથી જ કરવાની જેટલા માણા પાંચ હોય તો પાંચને પાંચ હજાર કે પચાસ હજાર જેટલા હોય એટલા કથા દિલથી કરવાની એમ કોઈ બી કાર્ય આપણે કરીએ પુરુષ પ્રયત્નમાં કસર ના છોડવી પેલું સફળતાનું સાધન પુરુષ પ્રયત્ન છે ઘણી વાર માણસ પુરુષ પ્રયત્ન કરતો હોય છતાંય સફળતા ન મળતી હોય તો બીજું કારણ છે પ્રારબ્ધ એનું પ્રારબ્ધ કર્મ પ્રારબ્ધ કર્મ છે એ પણ પૂર્વજન્મે કરેલું કર્મ જ છે એણે જો સુકૃત કરેલા હોય સારા કાર્યો કર્યા હોય તો એનું સુકૃત આ જન્મમાં પાક્યું હોય અને એ કામ કરતું હોય માણસ ગમે ત્યાં ઝંપલાવે સફળ જ ત્યાં કરે કોઈ પણ બિઝનેસ શરૂ કરે એ સફળ જ થાય એનું પ્રારબ્ધ કામ કરતું હોય કોઈ જગ્યાએને નુકસાન જાય નહીં ખોટ જાય નહીં માણા બધી રીતે સફળ પાર્ટનરો હારા મળે પત્ની હારી મળે પતિ હારો મળે મિત્રો હારા મળે બધું સારું મળે જાય એને એનું પ્રારબ્ધ કર્મ કામ કરતું હોય પૂર્વજન્મે કરેલું એનું સુકૃત કામ કરતું હોય અને ઘણીવાર કોઈ કોઈ માણસ મહેનત બહુ કરતો હોય પુરુષ પ્રયત્ન ફૂલ કરતો હોય પણ છતાંય નિષ્ફળ જાતો હોય તો સમજવું કે હવે એનું પ્રારબ્ધ કેતા દુર્ભાગ્ય કોઈ પૂર્વજન્મે કરેલું મોળું કાર્ય કર્મ એનું એ ફળ પાક્યું છે એટલે માણસને પાછો પાડી જાય છે એટલે પ્રારબ્ધ બે પ્રકારના હોય સદભાગ્ય અને દુર્ભાગ્ય ભાગ્ય બે પ્રકાર સદભાગ્ય અને દુર્ભાગ્ય હારા કર્મો કર્યા હોય તો સદભાગ્ય મોળા કર્મો કર્યા હોય તો દુર્ભાગ્ય એટલે પહેલી ભૂમિકા પુરુષ પ્રયત્નની બીજી ભૂમિકા પ્રારબ્ધ કર્મની પુરુષ પ્રયત્ન સારો હોય પ્રારબ્ધ સારો હોય અને ત્રીજું છતાંય ઘણી વાર માણા નિષ્ફળ જાય તો ત્રીજું કારણ છે વડીલોના આશીર્વાદ કોઈ સંતના આશીર્વાદ કોઈ ભક્તના આશીર્વાદ કોઈ મા બાપના આશીર્વાદ કોઈ સારા ભક્તજનોના આશીર્વાદ આપણને સુખમાં શાંતિમાં અને સફળતામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે ત્રીજું કારણ છે આશીર્વાદ અને એટલા માટે માણસે સફળ થવા સુખી થવા પુરુષ પ્રયત્ન કરવો પ્રારબ્ધ તો હવે જે થવાનું હતું એ થઈ ગયું એટલે એમાં કંઈ ફેરફાર નહીં થાય પણ ત્રીજું વડીલોના આશીર્વાદ લેવા કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ કોઈ સંતના આશીર્વાદ કોઈ મા બાપના આશીર્વાદ લેવા આમાં એક નાની વાત કરું તમને કે મહાભારતનું યુદ્ધ થતું હતું હામહામી સેમા સેનાઓ ખડકાઈ ગઈ હતી કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપી દીધેલો અને અર્જુનને બળ આપ્યું ને અર્જુનને શંખ ફૂક્યો પાંડવ સેના ઉત્સાહમાં આવી ગઈ અને એ સમયે યુધિષ્ઠિર રાજા રથથી હેઠા ઉતરી હથિયાર વિનાના કૌરવ સેના તરફ જવા માંડ્યા એટલે અર્જુન બધા પાંડવો એને થયું કે આ ભાઈ વિના હથિયારે ક્યાં જાય છે બધાને એમ થવા માંડ્યું કે માંડ અર્જુનને સમજાવ્યો ત્યાં આ યુધિષ્ઠિર શું શરણે જવા જઈ રહ્યા છે ચારેય ભાઈઓ પાછળ પાછળ જાય પૂછે છે ભાઈ તમે હથિયાર વિના શત્રુની સેનામાં શું કરવા જાઓ છો યુધિષ્ઠિર કાંઈ જવાબ નથી દેતા એની પાછળ કૃષ્ણ ભગવાન ચાલ્યા જાય છે કૃષ્ણએ અર્જુનને એટલું કીધું કે આ યુધિષ્ઠિર ક્યાં જાય છે શું કરવા જાય છે એ મને ખબર છે અર્જુન કે બાપા ખબર હોય તો બોલો ને ટેન્શનમાં આવી ગયા છે આ ક્યાં જાય છે શું કરવા જાય છે કૃષ્ણ કહે છે કે આ યુધિષ્ઠિર દાદા ભીષ્મના આશીર્વાદ લેવા માટે જાય છે દાદા ભીષ્મના આશીર્વાદ લેવા માટે જાય છે અને યુધિષ્ઠિર રાજા દાદા ભીષ્મના રથ પાસે આવીને પરિક્રમા કરી અને પેલું તો એ કહ્યું કે દાદા અમારા ઉપર આ યુદ્ધ કરવાનું માથે આવ્યું છે સૌથી પહેલાં તો મને તમારી સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપો વડીલોની હારે બોલવાનું હોય ને ભાઈ તો એની આજ્ઞા લેવી જોઈએ મારે બે વેણ કહેવા છે કહું યુધિષ્ઠિર કહે છે કે અમારી ઉપર આ યુદ્ધની નોબત આવી છે સૌથી પહેલાં તો હું આજ્ઞા લેવા આવ્યો છું કે અમને યુદ્ધની આજ્ઞા આપો દાદાએ કીધું કે બેટા તમારા ક્ષત્રિયોનો ધર્મ છે જ્યાં તને હું રજા આપું છું કે યુદ્ધ કરી આ તમે આપણી ભારતીય સંસ્કૃતિની ગરિમા જોજો ભાઈ કે વડીલોની આરે કઈ રીતે વર્તન થાય અને પછી યુધિષ્ઠિર એટલું કીધું કે દાદા હું જાણું છું કે રણના મેદાનમાં દાદા ભીષ્મને હરાવવા એ આ પૃથ્વીના કોઈ ક્ષત્રિયનું તો કામ નથી પણ દેવતાઓનું પણ કામ નથી દાદા ભીષ્મને હરાવવા એ દેવતાઓનું પણ કામ નથી દાદા તો હું એટલા માટે તમારી પાસે આવ્યો છું કે મને તમને પરાજિત કરીને અમારે વિજય મેળવવો એ અમારા હાથની વાત નથી મને એવા આશીર્વાદ આપો કે વિજય અમારો થાય અને દાદા ભીષ્મ ત્યારે એટલું બોલ્યા હતા કે બેટા મેં દુર્યોધનને કીધું છે એટલે હું લડાઈ તો દુર્યોધનના પક્ષમાં જ કરીશ પણ જા આશીર્વાદ તને આપું છું કે તારો વિજય તારો થશે કે જા હા તમે આ મહાભારતની કથા જોજો ભાઈ દાદાએ આશીર્વાદ દીધો કે જા વિજય તારો થશે તમે એક એક આ આ ઘટના જો કોઈ શત્રુના પગમાં માણા પડી અને પ્રાર્થના કરે ને તો એને વિજય થવાનો આશીર્વાદ દઈએ કે તો ભાઈ ભગવાન શું ન આપે ગુરુ દ્રોણ પાસે ગયા આ જ ઘટના ગુરુ દ્રોણે પણ આશીર્વાદ દીધો કે જા વિજય તારો થશે કૃપાચાર્ય પાસે ગયા એણે પણ આશીર્વાદ દીધો કે જા વિજય તારો થશે મારે તમને એટલું કેવું છે કે કૌરવો પાસે સેના ઘણી હતી કૌરવ દુર્યોધન પાસે દાદા ભીષ્મ હતા ગુરુદ્રોણ હતા કૃપાચાર્ય હતા પણ આ ત્રણે ત્રણ વ્યક્તિ શરીર થી દુર્યોધન ભેગા હતા અને ત્રણે ત્રણના આશીર્વાદ પાંડવો ભેગા હતા એ મૂળ વ્યક્તિ ત્રણે ત્રણ ભેગા થઈને વિજય ન અપાવી શક્યા પણ એ ત્રણેયના આશીર્વાદ એને પાંડવોને વિજય અપાવ્યો છે એટલે એક પુરુષ પ્રયત્ન બીજું પ્રારબ્ધ ત્રીજો આશીર્વાદ અને ચોથી ભગવાનની કૃપા એટલે મંગલાચરણ એટલે આવ્યું કે રોજ ઈશ્વરને પ્રાર્થના કરવી કોઈ પણ કાર્યની શરૂઆત હોય અરે આપણા દિવસની શરૂઆત કરીએ તો બી ભગવાનને પ્રાર્થના કરીને કરવી એટલે કોઈ પણ કંઈ પણ એવું જરાતરા પ્રારબ્ધ હોય તો ભગવાન આગો પાછું કરે એટલે વ્યાસ પ્રભુએ આજ અહીંયા સરસ મજાની પ્રાર્થના કરી મંગલાચરણ કર્યું છે વાલા ભક્તો મારા તમારા જીવનમાં આ ચાર વાના જો આપણે દ્રઢ રાખીએ પછી કોઈ પાસે તમારે પૂછવા નહીં જવું પડે મને કેમ સારું નથી થતું હા માણસ પુરુષ પ્રયત્ન દિલથી કરે પોતાનું પ્રારબ્ધ સારું જે થઈ ગયું એ થઈ ગયું આજથી સારા કર્મ કરવા માંડવું હા એ આપણું ભવિષ્યનું પ્રારબ્ધ છે બધા આપણાથી સુખી થાય આપણાથી રાજી થાય એવા કર્મો કરવા કોઈ આપણાથી દુઃખી થાય એવું કામ ન કરવું આ દીકરાની વહુ હોય તો આજથી નિયમ લઈ લો સાસુ બા રાજી થાય એમ જ જીવું દુઃખી થાય એમ નહીં આ સત્કર્મ કરો એનો આશીર્વાદ મળશે તો સુખી થાઓ એ નારાજ થાય તો દુઃખી થાઓ આ સાસુ હોય તો એને દીકરાની વહુ પ્રત્યે એવું રાખો કે આપણે મારી દીકરી છે એને મારે રાજી જ કરવી આ સત્કર્મ કરો વડીલોના આશીર્વાદ લેવા અને ભગવાનની રોજ પ્રાર્થના કરવી આ ચાર વાના જો આપણા જીવનમાં આવે તો સર્વ પ્રકારે સુખી થઈએ કોઈ બી માણસ કોઈ બી કાર્યમાં પછી ભૌતિક કાર્ય હોય સામાજિક કાર્ય હોય આધ્યાત્મિક કાર્ય હોય એમાં સફળ થતો હોય કે જીવનરૂપી કાર્યમાં માણસ સફળ કે સુખી થતો હોય એમાં ચાર કારણો હોય છે એક તો સૌથી પહેલું પોતાનો પુરુષ પ્રયત્ન માણસે દિલથી મહેનત કરવી જોઈએ પુરુષ પ્રયત્ન કરવો જોઈએ એમાં આળસ ન રાખવી જોઈએ દિલ દગડાઈનો કરવી જોઈએ અને મહેનત તો દિલથી કરવી જોઈએ હા ઉપર ઉપરથી નહીં કોઈને દેખાડવા કે આમ જરા જરા નહીં દિલથી માણસે જે પોતાની ડ્યુટી હોય જે પોતાનું કર્તવ્ય હોય જે પોતાનું કાર્ય હોય એમાં દિલથી મહેનત કરવી એમાં જે જે ક્યારેય કસર ન રહેવા દેવી જો અમારા વક્તાઓ હોય ને તો એને બી એવું હોય કે એ આમ માહોલ જોઈને કથા કરતા હોય હા મારું મને પહેલેથી ભગવાને એ એ રીતનું માઇન્ડ દીધું છે કે પાંચ હજાર માણા હોય તો ભલે ને પચાસ માણા હોય તોય ભલે કથા તો દિલથી જ કરવાની જેટલા માણા પાંચ હોય તો પાંચને પાંચ હજાર કે પચાસ હજાર જેટલા હોય એટલા કથા દિલથી કરવાની એમ કોઈ બી કાર્ય આપણે કરીએ પુરુષ પ્રયત્નમાં કસર ના છોડવી પહેલું સફળતાનું સાધન પુરુષ પ્રયત્ન છે